સ્કીપ રેસર ઓકે રુઝાનજી એક બાજુ પોલીસની આપણે વાવા કરવી જરૂરી છે કારણ કે ફરિયાદ લેવાનું શરૂ થયું છે આપણે આપે જ હમણાં કીધું પણ એક બાજુ હમણાં કારણ આપી દીધું કે એ પ્રેશરમાં જ કામ કરી રહી છે એટલે નહીં પકડી શકે સી આમાં બે પોઈન્ટ છે યુ આર રાઈટ આમાં બે રીતે દેખ આપણે જોઈ શકીએ તો એક તો હજી સુધી પકડાવાનો થયો ઓબવિયસલી થોડું નવું અજીબતું લાગે કારણ કે જે માણસ આટલો પોપ્યુલર હોય એ ક્યાંક ને ક્યાંક તો પકડાઈ જ જવો જે પ્રમાણે એને કોઈ છાવરતું નહીં હોય બરોબર બીજી એંગલ છે એવી છે જે આજે આવી ગયું છે કે હવે કારણ કે અત્યાર સુધી મેં બી લોકો નહોતા પકડતા કાલે રાતે જ આવી ગયું કે ભાઈ પોઝિટિવ આવ્યા છે રિપોર્ટ બધા મેડિકલ રિપોર્ટ ને ઇટ ઇઝ પ્રૂવડ કે આ ભાઈ જ આમનો બેન રેપ કર્યા છે બરોબર છે એટલે હવે જે અત્યાર સુધી પોલીસ પર પ્રેશર તો 100% હતો કારણ કે ઘણા લોકોને માઇન્ડમાં જે બીજેપી ની સાઈડ ના હોય એના મિત્રો એ લોકોને ઘણા લોકોને માઇન્ડમાં કે પ્રૂફ શું છે પ્રૂફ શું છે પ્રૂફ શું છે કારણ કે નોર્મલી ઘણી વાર પ્રૂફ નથી નીકળતા પણ લકીલી આ કેસમાં પ્રૂફ એનો વાલ નીકળ્યો બધું નીકળ્યું છે બેડશીટ ને બધું નીકળ્યું છે એટલે હવે આ તો એ તો કેસ સાબિત થઈ ગયો હા બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે એમને પકડ્યા પછી બી ઇન્વેસ્ટિગેશન તટસ્થ થવું જોઈએ જે ઘણા કેસીસમાં નથી થતું આપણે ઇન્વેસ્ટિગેશન ની પછી વાત પર આવીએ અત્યારે અત્યારે મેઇન મૂળ વાત છે કે ભાઈ પકડાશે યા આઈધર હવે એ લોકો એ એટલે સ્ટ્રેટેજી કરતા હશે કે ભાઈ હવે આઈને પોતાના સેલ્ફ ને સરેન્ડર કરશે કારણ કે લોફુલી સરેન્ડર કરો તો તમને ઇટ્સ ગુડ ફોર યુ એટલે હવે જે પોલીસ નથી પકડતી તમારી વાત સાચી છે કે એમને પ્રેશર હોય એમાં તો કોઈ ડાઉટ નથી ને જયારે રૂલિંગ પાર્ટી હોય ત્યારે પછી આવી ઘટના માટે જયેશ પટેલ પોતે જવાબદાર નથી સિસ્ટમ જવાબદાર છે જેમ આપણે કીધું એ પ્રમાણે હવે અત્યારે સિસ્ટમ એનું કારણ છે પોલીસ કામ નથી કરતી લોકો સામાન્ય માણસ આપ કહો છો કે બધું સાબિત થયું છે તો લોકોને જાણકારી મળી મીડિયા થકી હા પણ પકડાશે ત્યારની વાત છે સજા શું થશે ત્યારની વાત છે તેમાંથી રસ્તો નીકળી જશે પછી હવે જે ઇન્વેસ્ટિગેશન છે સાહેબ આપણે એવું બધું ખુશ ના થયું છે કે વાહ 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 પકડાઈ ગયો કારણ કે અગર ઇન્વેસ્ટિગેશનમાં ગોટાલા કરી નાખ્યા આ લોકોએ જે થઈ શકે છે લૂપોલ્સ ઘણા જ ઇન્વેસ્ટિગેશનમાં જ્યારે ગોટાલા થઈ ગયા તો આ ભાઈ છૂટી બી શકે છે અને ઘણીવાર મેં એવા જજમેન્ટો સામે છે બિચારા જજ સામેથી પહેલા આઈઓને કહેતો હોય કે ઇન્વેસ્ટિગેશન ઓફિસરને કે ભાઈ તમે વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેટ કરો ના તો કલમો વેચતી જ નથી બધી એટલે કમિંગ બેક ટુ આ બધું એક આખો પ્રોસિજર છે આ પ્રોસિજર અગર તથસ્ય પ્રવણાને નહીં થાય તો આ ભાઈ બી છૂટી જવાના છે બીજો વાત કે અત્યારે સારું છે બેન અત્યારે મારે પોલિટિક્સ નથી લાવી કારણ કે બહેનોનો મામલો છે પણ અનફોર્ચ્યુનેટલી પોલિટિશિયનો આ તો સારું એક પાર્ટીના છે કારણ કે અત્યારે અગર આપણે બીજેપીના કોઈ નેતાને લેડીઝ નેતાને બોલાવશું તો આઈ એમ શ્યોર એમની પાર્ટીનું ખેંચશે જે બહુ ખોટી વાત છે અત્યારે બેન ઇમ્પોર્ટન્ટ છે પાર્ટી ઇમ્પોર્ટન્ટ નથી.